नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण खबर थी। राजकोटना गोंडल में भाजपना बे जूथ फरी एक बार सामसामे आव्या छे। जयराज सिंह आमा खास तो गोंडल जूथ और अनिरुद्ध सिंह नू जूथ सामसामे जोवा मळी रह्युं छे। जयराज सिंह विरोधीओ ने खुल्लेआम चीमकी आपी छे, जीवू छू त्यां सुधी परिवार सिवाय कोई ने टिकीट नहीं मळे। जयराज सिंह बाद अनिरुद्ध सिंह जाडेजानी पण चीमकी। जयराज सिंह अत्याचार करे छे, तेमणे कह्युं छे के त्रासथी छूटवू होय तो परिवर्तन करो। त्रासथी छूटवा कांग्रेस ने मत आपी परिवर्तन लावजो, ए वात अनिरुद्ध सिंहे करी। जयराज सिंहनी दबंगाई थी गोंडल नाराज छे, ए वात पण तेमणे करी। हजू ते 25 वर्ष रहेवानी वात करे छे, हवे तमे नक्की करो। अनिरुद्ध सिंहना आ वाक्यो नोंधनीय छे के जयराज सिंहना पत्नी गीताबा गोंडलथी भाजपना उम्मीदवार छे। विवाद फरी केम शुरू थयो तेनी वात करिए तो जयराज सिंहे गोंडल मत विस्तारमां आवता भुणावा गाममां आक्रमक भाषण आप्युं। आ सभामां जयराज सिंहे राजकोट जिला पंचायतनी कारोबारी समितिना चेरमेन सहदेवसिंह जाडेजाने खुली चेलेंज आपी। आ उपरांत जयंती ढोल अने अनिरुद्ध सिंह जाडेजानुं पण नाम लीधुं। तेमणे आक्रमक अंदाजमां कह्युं हतुं के जयराज सिंह जाडेजा ज्यां सुधी जीवे छे त्यां सुधी तेना परिवार सिवाय कोईने टिकीट नथी मळवानी। जे बाद गोंडलना देरडी कुंभाजी गामे बंधारण बचावो महासम्मेलन योजायुं, जेमां अनिरुद्ध सिंह जाडेजाए जयराज सिंह जाडेजा विरुद्ध प्रहार कर्या। તેમણે કહ્યું જયરાજ સિંહ અને તેમના લોકો અત્યાચાર કરે છે, તમે 20 વર્ષ સજા ભોગવી છે, હજુ પણ 25 વર્ષની વાત કરે છે, હવે આ ત્રાસથી છૂટવું હોય તો કોંગ્રેસને જ મત આપજો। આ પ્રકારના સામસામે આરોપો થયા, પ્રત્યારોપો થયા તો ગોંડલમાં ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા છે અને એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે। જયરાજ સિંહનું જૂથ અને બીજી તરફ અનિરુદ્ધ સિંહનું જૂથ। પેલા તો વડીલોને મારો ઠપકો છે કે જ્યારે તમારા ગામમાં પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે તમે વડીલો તરીકે ભૂમિકા શું ભજાવી? શું તમે એને ઠપકો દીધો? એને મેં ઉપાડીને અહીંથી જિલ્લામાં મૂક્યો, મુખ્ય પોસ્ટ ઉપર મૂક્યો, એવી રીતે સિદ્ધરાજ તમે અહીંથી ઉપાડીને તાલુકાનો ચેરમેન બનાવ્યો, જયરાજસિંહ જાડેજા અમે ટિકિટ માંગવા નીકળ્યા, તમે તમારી હેસિયત શું છે? જયરાજસિંહ જાડેજા જીવે છે ત્યાં સુધી પરિવાર સિવાય કોઈ ટિકિટ જ બળવંતભાઈ લખવીને લખી લ્યો। જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં ગઈઠો થઈ ગયો છે હવે, અને આ લોકોએ મારા વિશ્વાસ રાખ્યો છે। વડીલ તરીકેની ભૂમિકા જયારે ભજવવાની હોય જયારે ચૂકી જવાની હોય ને, એ બે વસ્તુની નોંધ છે। ગોંડલની અંદર અત્યારે તમામ સમાજ એટલો બધો નારાજ છે આ જયરાજ જાડેજાના કુટુંબથી અને જયરાજ જાડેજાની દબંગથી, આ એ જે દાદાગીરી કરી રહ્યો છે અને તમામ સમાજને દબાવી રહ્યો છે તેની સામે અવાજ ઉઠાવવા માટે તમામ સમાજે આ વખતે નક્કી કરી લીધું છે કે પરિવર્તન લાવવું છે। તે પરિવર્તનમાં તમે લોકો સાથ આપજો અને ચોક્કસ પરિવર્તન જ છે ગોંડલમાં, કારણ કે હજી તો બે દિવસ પહેલા ભુણાવા ગામમાં જયરાજ એવું કહેતો હતો કે આ વખત તો ઠીક છે પણ આવતા 25 વર્ષ પણ મારો છોકરો રહેશે, તો તમે 20 વર્ષ તો તમે આ સજા ભોગવી છે, હજી પણ હજી 25 વર્ષની વાત કરે છે, તો તમે લોકો નક્કી કરી લેજો કે એના ત્રાસમાંથી ને એના પાપમાંથી છૂટવું હોય અને પરિવર્તન લાવવું હોય તો તમારે ખરેખર કોંગ્રેસને જ મત આપવો જોઈએ। અને હવે વાત નિવ્યાસી બેઠક પર પ્રચારના છેલ્લા દિવસની। નેતાજીના પ્રચાર માટે અભિનેત્રી આવ્યા મેદાનમાં, લીમખેડામાં ભાજપ ઉમેદવાર માટે કર્યો પ્રચાર। છેલ્લી ઘડીના પ્રચારમાં નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા લીમખેડા બેઠકના ઉમેદવારે અભિનેત્રી અને કલાકારોને બોલાવ્યા પ્રચારમાં। દાહોદની લીમખેડા બેઠકના ભાજપ ઉમેદવાર શૈલેષ પરમારે પોતાના પ્રચારમાં ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મમતા સોનીને બોલાવ્યા, ઉપરાંત લોકગાયક અર્જુન મેડાને પણ મેદાનમાં ઉતાર્યા। લીમખેડા, ઢઢેલા સહિતના વિસ્તારોમાં કલાકારોએ સભામાં જોક્સ અને શાયરીઓની રમઝટની સાથે ભાજપના શૈલેષ ભાભોરને મત આપી જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી। વિધાનસભાની ચૂંટણીને હવે કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે ગઢડા ભાજપના ઉમેદવારના સમર્થનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સભા યોજી। ગઢડા બેઠક પર કોળી સમાજ નિર્ણાયક મતદારોને લઈ કુંવરજી બાવળીયાની સભાનું આયોજન કરાયું, ત્યારે કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે આપણે આ વિસ્તારમાં ગેરમાર્ગે અને ગેરસમજ જે ઊભી થઈ હોય અથવા લોકોને છેતરી ભ્રામક પ્રચાર કરી રહ્યા છે એનાથી બચવાનું છે।
ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ખૂબ સારી બહુમતીથી જીતશે એમાં કોઈ શંકા નથી. એમનો પણ અમારા વિસ્તારની અંદર થોડો જગ્યાનો પ્રભાવ છે અને એ રીતે આ વિસ્તારની અંદર કોળી સમાજના આગેવાન તરીકે અહીંયા લોકો અમને પણ સ્વીકારે છે. આજે વાત એવા સમાજની જેમના હાથમાં છે વિધાનસભાની 14 બેઠકોનું રિમોટ કંટ્રોલ. અમે વાત કરી રહ્યા છીએ ક્ષત્રિય ઠાકોર સમાજની. ઉત્તર ગુજરાતની 14 બેઠકો પર હુકમનું પત્તું ઠાકોર સમાજના હાથમાં છે, જે ભલભલા નેતાઓની હાર જીતની બાજી પલટી શકે છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ હુકમનો એકો. ત્રણ જિલ્લાની 14 બેઠકો પર છે દબદબો. વિધાનસભાની ચૂંટણીમાં દરેક સમાજને રીઝવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જે બેઠકો જે સમાજની વસ્તી વધુ હોય તે સમાજના ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે, ત્યાં 22 બેઠકો પર ઠાકોરોનો પ્રભાવ છે, પણ 14 સીટ પર તો રીતસરની પકડ છે. બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની બેઠકો એ કોઈ રાજકીય પક્ષનો ગઢ હોવા કરતા આ બેઠકો ઠાકોરોનો ગઢ છે એવું કહી શકાય, કારણ કે ઠાકોરોનું એકતરફી મતદાન ઉત્તર ગુજરાતમાં ઉથલપાથલ કરાવી શકે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વસ્તી 17-18 લાખ જેવી છે અને 10 લાખ મતદારો છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાની કેટલીક બેઠકો પર ઠાકોર મતદારો પ્રભુત્વ ધરાવે છે. ઠાકોર સમાજના લોકો મોટા ભાગે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઠાકોર પ્રભુત્વ ધરાવતી બેઠકો પરથી રાજકીય પક્ષોએ મજબૂત ઠાકોર ઉમેદવાર પર પસંદગી ઉતારવી પડે છે. સરેરાશ 10% જેવા મતદારો એક અંદાજ પ્રમાણે જે છે એ ઓબીસીમાં 10% ઠાકોર સમાજના મતદારો છે, પણ ઉત્તર ગુજરાતમાં જ ઠાકોર ચૌધરી આ સમાજનું છે પ્રભુત્વ છે. એમાં ખાસ કરીને 3 જિલ્લા જે છે, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ, આ 3 જિલ્લા એવા છે કે જેની કેટલીક બેઠકો ઉપર ઠાકોર સમાજ જે છે એનું પ્રભુત્વ રહેતું હોય. આ વખતની આપણે જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 7 બેઠકો ઉપર ઠાકોરોને ટિકિટ આપી છે, કોંગ્રેસે 6 બેઠકો પર ઠાકોરોને ટિકિટ આપી છે અને આપે 1 બેઠક પર ટિકિટ આપી છે. અને એમાં બહુ ચર્ચિત બેઠક તો ગાંધીનગર દક્ષિણની થઈ ગઈ છે, કારણ કે અલ્પેશ ઠાકોરને ત્યાં ભાજપે ટિકિટ આપી છે. બનાસકાંઠા ઠાકોર સેનાના બ્લોગમાં લખેલી માહિતી અનુસાર ઠાકોર મૂળ ક્ષત્રિય સમાજનો એક ભાગ છે, તે ક્ષત્રિય રાજપૂતની જાતિનો એક વર્ગ છે. ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતમાં વિશાળ સંખ્યામાં વસે છે. ક્ષત્રિય ઠાકોર ઉત્તર ગુજરાતમાં તેના પહેરવેશ અને નામને કારણે જાણીતા છે. ગુજરાતના રાજકારણમાં ઠાકોર પોલિટિક્સનો ઉદય અચાનક નથી થયો, એના મૂળિયા 37 વર્ષ પહેલા નંખાવાની શરૂઆત થઈ હતી. 1981માં પહેલીવાર વિદ્યાર્થીઓ દ્વારા અનામત આંદોલન થયું હતું, જોકે તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ દબાવી દીધું હતું. અનામત આંદોલન બાદ સોલંકીએ પટેલો પરની નિર્ભરતાને ઘટાડવા માટે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમોને સાથ લઈ ખામ થિયરી ઉભી કરી હતી. 2006માં નરેન્દ્ર મોદીએ પહેલીવાર અમદાવાદના મેયર અને અનેક જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ઠાકોર નેતાઓની નિમણૂકો કરી હતી. આ નિમણૂકોના કારણે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકમાં મોટું ગાબડું પડ્યું હતું અને ઠાકોર સમાજ ભાજપ તરફી થયો હતો. ત્યારબાદ ફરી ઠાકોર સમાજના નામે રાજકારણ શરૂ થયું હતું. 2007 અને 2012ની વિધાનસભા અને 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળ્યો હતો, પણ 2017માં પાટીદારોના અનામતને લઈ ક્ષત્રિય ઠાકોર સેના મેદાનમાં આવી હતી. ગયા વખતે પણ આપણને ખ્યાલ છે કે 2017માં પાટીદાર આંદોલન અને ઓબીસીના પ્રશ્નોને લઈને પણ ઘણું બધું ચાલ્યું હતું, ખાસ કરીને ઠાકોર સેના પણ જે છે એ પિક્ચરમાં આવેલી, પણ એ સમયે પણ 1-2 બેઠકોને બાદ કરતા ઠાકોર કમ્યુનિટી ભાજપથી બહુ દૂર ગઈ હોય એવું થયું નથી ચોક્કસપણે. અને એટલા માટે જ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મને લાગે છે કે પોતાના ઉમેદવારો પણ બદલ્યા છે, ફ્રેશ ફેસીસને સ્થાન આપ્યું છે, તો સંભવ છે કે એમને ગયા વખતનો જે રોષ હતો એ રોષ કદાચ ઓછો થાય. પણ સામે કોંગ્રેસે પણ એ સ્ટ્રેટેજી અપનાવી છે, કોંગ્રેસે પણ એવા ચહેરાઓ મૂક્યા છે કે જે પોતાની બેઠકો જે જાળવી રાખે, એટલે જ્યાં એકચ્યુઅલ ઠાકોર કમ્યુનિટીનું વર્ચસ્વ છે એવી 1-2 બેઠકો ઉપર જંગ થોડો રસપ્રદ થશે, બાકીની બેઠકો ઉપર મતો જે છે એ જનરલી વહેંચાઈ જતા હોય છે.
ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં પ્રવર્તી રહેલી દારૂની બદી દૂર કરવા અને સમાજના યુવાનોને શિક્ષિત અને રોજગારલક્ષી બનાવવાના હેતુથી અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાની રચના કરી હતી। પાટીદારોને ઓબીસી અનામત મળે તો ઠાકોરોનું હિત જોખમાય તેમ હતું, એટલે ઠાકોર સેના સક્રિય બની હતી। 2017ની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રાધનપુર બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હતા, પણ ભાજપમાં જોડાયા બાદ પેટા ચૂંટણીમાં હારી ગયા હતા। આ વખતે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। ચૂંટણી પહેલા ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કરવાની માંગણી ઉઠી હતી। હવે આ ચૂંટણીમાં તે જોવું રસપ્રદ રહેશે કે આ સમાજ કોના તરફી ઝૂકે છે। વેલકમ બેક, સમાચારોમાં આગળ વધીએ। ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કાનો પ્રચાર અંતિમ તબક્કે પહોંચ્યો છે, ત્યારે નાંદોદ બેઠક પરથી ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અને હાલના પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભાજપ કોંગ્રેસ બંને પક્ષે ખળભળાટ મચ્યો છે। હર્ષદ વસાવાને સમજાવી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે રાષ્ટ્રીય ભાજપ નેતાઓ અને રાજ્યના નેતાઓ, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ અનેકવાર સમજાવટ કરી હોવા છતાં તેઓએ પોતાની ઉમેદવારી પરત નહીં ખેંચી। હવે ચૂંટણીનો આખો જંગ રોમાંચક બનવાની સાથે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો જંગ બની ગયો છે। નર્મદા જિલ્લાની બે વિધાન પૈકી સભા પરથી આ નાંદોદ વિધાનસભા છે રસપ્રદ બની છે, કારણ કે અહીં અગાડી સીધો જંગ થઈ રહ્યો છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષનો। અપક્ષમાંથી હર્ષદ વસાવાએ ટિકિટ ભરી છે, ત્યારે આજે એમણે જંગી રેલી કાઢી અને જાહેર સભા યોજી, ત્યારે એમની સાથે કેટલા મતદારો અને કેવો જનપ્રતિસાદ મળી રહ્યો છે એમની સાથે વાત કરીએ, કેવો જનપ્રતિસાદ મળી રહ્યો છે? આજે આપ સૌએ પણ જોયું છે કે અમારા 318 બૂથમાંથી એક પણ બૂથનો કાર્યકર્તા અમારો અહીંયા ન આવ્યો હોય આજે એવું છે નહીં। તમામે તમામ બૂથના અમારા 10-15 લીડરો ઓછામાં ઓછા એક એક બૂથ પરથી અહીંયા આવ્યા હશે, એ બતાવે છે કે આ હૃદયથી હૃદય મળેલા લોકો છે જે સ્વયંભૂ ચૂંટણી લડવા નીકળેલી ટીમ છે, અને આ ટીમ એ જ બતાવે છે કે આવનાર 1 તારીખે બહુમતી અરે બહુ બધી મતોથી મતદાન કરશે, અને 8 તારીખે અહીંયા રાજપીપળા નાંદોદ વિધાનસભાની અંદર કપ રકાવી આવવાની છે, જંગી બહુમતી સાથે આવવાની છે, અને કદાચ 50,000 કરતાં પણ વધારે લીડથી અમે જીતવાના છે। એક ઇતિહાસ એવો પણ છે હર્ષદભાઈ કે અહીં આગળ કોઈ અપક્ષ 8 દિન સુધી વિધાનસભામાં જીત્યું નથી, આપણે કઈ રીતે જીતીશું? આપ સૌ જાણો છો કે ઇતિહાસ બનાવવાનું કદાચ મા હર્ષદજીએ આ હર્ષદને સોંપ્યું હોય એવું મને લાગે છે, હું એનો દીકરો છું। હું જ્યારે આ રાજપીપળાની અંદર વિધાનસભા બીજી વખત લડતો હતો ત્યારે આખું ભાજપ અને કોંગ્રેસ ભેગું થઈને મારી સામે લડ્યું, ત્યારે પણ મેં જીતીને આપી દીધી છે। આ હતા હર્ષદ વસાવા, જેઓએ ભાજપમાંથી છેડો ફાડી અને અપક્ષ ઉમેદવારી કરી છે, ત્યારે આજે જેઓએ જંગી જે રેલી કાઢી અને રાજપીપળા દોલત બજાર ખાતે એક જાહેર સભા યોજી હતી, ત્યારે હવે વાત તો એ ચોક્કસ છે કે જ્યારે નાંદોદ વિધાનસભા પર રસપ્રદ જ્યારે આ સીટ બની છે ત્યારે નાંદોદ વિધાનસભા પર કોંગ્રેસ ભાજપ અને અપક્ષને સીધી ટક્કર થશે। દીપક પટેલ, News18 ગુજરાતી, નર્મદા। આકરા ભાષણો માટે જાણીતા જગદીશ ઠાકોર થયા ભાવુક, પરિવારની વ્યથા વર્ણવતા હૈયું ભરાઈ આવ્યું। હંમેશા તડાફડી અને આકરા શબ્દોના ભાષણો માટે જાણીતા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર ભાવુક થઈ ગયા। બનાસકાંઠાની દાંતા બેઠકના ધારાસભ્ય અને કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ખરાડેના સમર્થનમાં સભા યોજાય, જેમાં ઇકબાલગઢમાં પંચમુખી હનુમાનજીના મંદિર પાસે કોંગ્રેસની સભા યોજાય, જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત ગુજરાત કોંગ્રેસના અનેક કદ્દાવર નેતાઓ હાજર રહ્યા હતા અને સંબોધતા વખતે જગદીશ ઠાકોરે ભાજપ પર અનેક પ્રહાર કર્યા। એ જ સમયે જગદીશ ઠાકોરે પોતાના પરિવારના સંઘર્ષની વાત કરતા ભાવુક થઈ ગયા। હંમેશા આકરા શબ્દોની વણઝારથી લોકોને સંબોધતા જગદીશ ઠાકોર ભાવુક થતા નેતાઓને હાજર લોકો પણ સ્તબ્ધ બન્યા। પોતાના પિતાને યાદ કરી ભણાવી કોંગ્રેસના પ્રમુખ બનવા સુધીની સફરને યાદ કરી બોલતો કર્યો, અને એવો દુકાળમાંથી અમદાવાદ ગયેલો ગરીબ પરિવાર એના દીકરાને આજે ગુજરાત કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બન્યો।
दसाड़ा बैठक पर उम्मीदवार नु निवेदन वायरल थी गयु। प्रचार दरमियान गाम लोग वच्चे पहुंचा था। चूंटणी प्रचार दरमियान नेताओ विरोध ने लई तो क्यारेक पोताना निवेदनों ने लई चर्चा में आवे छे। वीडियो में जोवा मळी रहेला नेता सुरेन्द्रनगर नी दसाड़ा बैठक पर भाजप उम्मीदवार पीके परमार छे। प्रचार करवा माटे पीके परमार दसाड़ा तालुकाना रसूलाबाद गाम में पहुंचा, ज्यां मोंघवारी मुद्दे निवेदन आपता जणाव्युं के कोई ने मोंघवारी नड़ती नथी, लोकोना घरों में 12 महीना चाले एवा डब्बा होय छे तो मोंघवारी क्यांथी नड़े, मोंघवारी चूंटणीनो मुद्दो ज न होवानुं जणाव्युं। વધુમાં ગામ લોકોને સંબોધન કરતા સમયે ગામની મહિલાઓએ રોડ રસ્તાની સમસ્યા બાબતે રજૂઆત કરતા પીકે પરમારે ઉડાવ જવાબ આપ્યો। તેમણે મહિલાઓને જણાવ્યું કે 8મીએ કમરના નિશાનને બદલે પંજો નીકળે અને તમે ભાજપ પાસે આશા રાખો। વધુમાં ચૂંટણી વિશે જણાવ્યું કે પહેલા બેલેટ પેપરમાં ખબર ન પડતી કે કયા ગામે કેટલા મત આપ્યા, પરંતુ હવે તો તરત ખબર પડે મત આપ્યા હોય તે। રાજનીતિમાં છીએ, ભજન મંડળીમાં નહીં। પીકે પરમારના નિવેદનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈ જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે। હવે જોઈએ ટોપ 3 હેડલાઇન્સ। પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે આજે અંતિમ દિવસ, સાંજે 5 વાગે પ્રચાર પડઘમ થશે શાંત, 1 ડિસેમ્બરે યોજાશે મતદાન। બીજા તબક્કા માટે ભાજપનો પ્રચાર પૂરજોશમાં, ગૃહમંત્રી અમિત શાહ આજે ગરવાડા, ઠાસરા, કપડવંજ અને અમરાઈવાડીમાં સંબોધશે સભા। રાજકોટના ગોંડલમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ ફરી સામસામે, જયરાજસિંહે કહ્યું જીવું ત્યાં સુધી પરિવારને જ મળશે ટિકિટ, અનિરુદ્ધસિંહ બોલ્યા જયરાજસિંહના ત્રાસથી છૂટવા પરિવર્તન કરો।